वंदे श्री हरि कृष्ण राजे चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारिणिकारिणम् वृषसुतम् मुक्तिप्रदम् धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणां धाम प्रशान्ति प्रदम् वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 9 जून 2021 बुधवार श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहेधाम परिवार ना तमाम भक्तों ने हेती जय स्वामीनारायण जय स्वामीनारायण। भुजनो संघ क्या पधारियो तो लोजमा भुजनो संघ मुक्तानंद स्वामी साथे गुरुदेव रामानंद स्वामी ना दर्शनार्थे पधार्यो हतो। बधाए निरखे निरखे ने गुरुदेव ना दर्शन करिया। दर्शन करी पगे लागी दंडवत करी अने स्तुति करी मुक्तानंद स्वामी। हे गुरुदेव तम जेवा જ્યારથી આપ મળ્યા છો ત્યારથી અમારું જીવન પવિત્ર બન્યું છે। તમ મેળા ત્યારથી અમને ભગવાન મળી ગયા છે અને દુર્લભમાં દુર્લભ હોય કોઈ પણને એ અમને સુગમતાથી આપ પ્રાપ્ત થયા છો। એ પણ માત્ર ને માત્ર આપની કરુણા છે, આપની કૃપા છે। આટલું કહીને પછી ગુરુદેવ
મુક્તાનંદ સ્વામીને ભેટ્યા, દેવાનંદ સ્વામીને ભેટ્યા. ભેટીને પછી જે સ્વામીની આજુબાજુ બધા મુક્તાનંદ સ્વામી આજુબાજુ બધા ઊભા હતા ને બધા જ, એ પણ જ્યારે આ બંને સંતો ગુરુદેવને ભેટી રહ્યા હતા અને આ બધા જ ભક્તો ભુજના દર્શન કરી રહ્યા હતા, એ પણ નીચે બેસીને નમન કરી રહ્યા હતા. ખૂબ અતિશય ભેટ્યા અને પછી સ્વામી કહેતા ગુરુદેવ રામાનંદ સ્વામી ભુજના જે વાસીઓ હતા એ બધાને મળ્યા. પછી બોલ્યા, આવો ભુજવાસી. શું કીધું ગુરુદેવે? આવો આવો ભુજવાસીઓ, આવો, તમે અમારા મુક્તાનંદની સાથે આવ્યા છો તો તમે કઈ જેવા તેવા નહીં હો. શું કીધું? તમે જેવા તેવા નહીં હો, કારણ કે તમને મળ્યા છે. મળ્યા છે કોણ? અમારા મુક્તાનંદ મળેલા હોય એટલે પછી કઈ જોવાનું ના હોય કેવા હોય, કારણ કે તમે એના સંગમાં હતા એટલે બરાબર સંગ કર્યો હશે. એને સાચી વાત છે, મુક્તાનંદ સંગ કર્યો હોય તો કે જેવો તેવો હોય કઈ ના હોય, કોઈ દિવસ ના હોય. મુક્તાનંદ સહીનો જેને સંગ હોય જેવો તેવો ના હોય. હા, પાછા એવા સામે હરિભક્ત પણ એવા હોવો જોઈએ, સામે મોક્ષ પણ એવો હોવો જોઈએ કે જેનો સંગ કરતા હોય ને એ સંગના એ મોટાના સદગુણ બધા તો નહીં, પરંતુ બધાને એમ થાય કે આના જોડ્યા રહી છે ને એના જેવા સદગુણ છે ખરા, આવે છે ધીરે ધીરે, એવું લાગવું જોઈએ. એ કઈ રીતે ખ્યાલ આવે? મોટાની ક્રિયા જોજો, જે મહાપુરુષોની એ ક્રિયા છે ને એ પક્ષપાત વિનાની હોય, દયામય હોય, કૃપામય હોય. જે વ્યક્તિ જે ગુણને પાત્ર હોય, જે કાર્યને પાત્ર હોય એવી રીતે સેવા આપતા હોય, પરંતુ મોક્ષની ભેદદૃષ્ટિના કારણે એને બીજું દેખાય મોટામાં. એટલે જો મોટાનો સંગ કરે ને એમાં મોટાના ગુણ આવે અને પાછા એની સાથે જે કોઈ રહેતો ને એ પણ સ્વીકારે, હો આ આના જોડે રહે છે ને આની જોડે સમાગમ કરે છે ને, તો એના સદગુણ છે એનામાં, એના સદગુણ છે, એના સદગુણ છે. ના હોય, હોય કે ના હોય? જેનો સંગ કરી એના સદગુણ આવે, આવે અને આવે, એ મુમુક્ષુ ધારવો જોઈએ. હું જેનો સંગ કરું છું, આ સુંદરજીભાઈને હિરજીભાઈને એવું હતું, અમે મુક્તાનંદ સ્વામીનો સંગ કરીએ છીએ ને તો અમને કોઈ લાંછન ના નાખવું જોઈએ. કોઈ સંગ બે પ્રકારે થતો હોય, એક તો માત્ર ને માત્ર ફાયદો ઉઠાવવા માટે કે એનો આશરો છે તો ચાલો આપણું કાર્ય નિસરી જાય, આપણા કાર્યની પુષ્ટિ થઈ જાય, આપણો સ્વાર્થ સિદ્ધિ થઈ જાય, આપણને બચાવી લે. અને એક સંગ એવી રીતે થાય, એનો હું સંગ કરું છું માત્ર ને માત્ર આધ્યાત્મિકતાના પોષણને અર્થે કરું છું, પરંતુ એ સંગ હું એવી રીતે મારે નથી કરવો કે એનો ફાયદો ઉઠાવવું અને પાછળ બેકગ્રાઉન્ડમાં બીજી વાતો થાય. કારણ કે જે વ્યક્તિનું જેવું અંગ હોય એવું ખ્યાલ આવી જાય. આ સુંદરજીભાઈ આ રામાનંદ સ્વામી ભુજવાસીઓના દર્શન કર્યા એટલે તરત કહેવા લાગ્યા, તમે કઈ જેવા તેવાના સંગમાં નહોતા એટલે તમે તો મુક્તાનંદ સ્વામી જોડે, એટલે મુક્તાનંદ સ્વામી તો અવશ્ય તમને કાંઈક તો પાયું જ છે. કેમ કે ચહેરાની આકૃતિ પરથી, એની હાલચાલ ક્રિયા પરથી તો ખ્યાલ આવી જાય ને જેનો સંગ કર્યો એના ખ્યાલ આવી જાય. તરત દંડવાત કરવા લાગ્યા, વંદન કરવા લાગ્યા, એક ધારું જોવા લાગ્યા. એ સ્વામીના જીવનમાં થયું તો જ રામાનંદ સ્વામીની એક નજરે જોઈ શકે, નહીતર જોઈ શકે સુંદરજીભાઈ? આ સુંદરજીભાઈને કોણ શીખવાડે ગયું હતું? ગંગારામ મલને કોણ શીખવાડે ગયું હતું કે ભાઈ રામાનંદ સ્વામી આવી રીતે ટગર ટગર દર્શન કર્યા કરવા મોટા પુરુષના? મોટા પુરુષ કેમ કર્યા કરો? મોટા પુરુષનું એક એક અંગ કેવું હોય છે એ કોણ કોણ શીખવાડનાર કોણ છે? બધી એ મુક્તાનંદ સ્વામી જે રાત્રે સભા કરતા ને ત્યારે શીખવાડતા કે ગુરુદેવ રામાનંદ સ્વામી કેવા છે. રામાનંદ સ્વામી શીખવાડાતા ગયા હતા કે આવી રીતે તમારે સેવા એમ નહીં. એટલે સંગ છે ને આપણે જેનો કરતા હોય ને એનો હૃદયમાં આપણે તપાસ કરવો.
કે મને જે મહાપુરુષનો સંગ છે એ મહાપુરુષના સંગે કરીને મારા જીવનમાં આધ્યાત્મિકતાના પોષણના અર્થે છે ને, પોષણના અર્થે છે ને, કે માત્ર ને માત્ર, કારણ કે મોટા પુરુષ એવા હોય છે ને એ કંઈ કે ના કે તું મારો ફાયદો ઉઠાવે છે. મોટા સાધુ હોય ને કે ના કે તું મારો ફાયદો ઉઠાવે છે, તું મારો સ્વાર્થ સાધે છે, માત્ર તું તારો સ્વાર્થ સાધે છે, તારું કાર્ય હોય ત્યારે તું મારી પાસે આવે છે, પરંતુ કંઈ બોલતો નથી. મોટા પુરુષ હંમેશા દયાના દરિયામાં બધું જવા દે, કૃપાના દરિયામાં બધું જવા દે, પરંતુ મુમુક્ષુ એ દયાનો જો ફાયદો મોટાનો ઉઠાવે ને, મુમુક્ષુ એ કૃપાનો જો ફાયદો ઉઠાવે ને, તે એનું કંઈક બીજું પરિણામ આવે. એ જ્યારે મોટા પુરુષ ન હોય, જ્યારે એવો સંગ બળ્યો ના હોય, ત્યારે મુમુક્ષુ ન્યૂન પડે 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 ને પડે, એનામાં ઓજસ તત્વ બધું ડીમ પડી જાય, પડી જાય ને પડી જાય. જેનો સંગ કરીએ ને એનો સંગ મન કર્મ વચને કરીને એકદમ, અને પાછું જેનો સંગ કરીએ ને વાલા ભક્તો, એને ખ્યાલ આવે, રામાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો, મુક્તાનંદ સ્વામીના યોગમાં છે એટલે જેવા તેવા નથી આ બધા, દર્શન કરતાની સાથે જ રામાનંદ સ્વામી ખ્યાલ આવી ગયો, દર્શન કરતાની સાથે જ ખ્યાલ આવી ગયો, કારણ કે રામાનંદ સ્વામી જ્યારે બેઠા હતા વ્યાસપીઠિકા ઉપર અને આ બધા દર્શન કરતા હતા, ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. અને પાછા હરિભક્તો પાછા બધાને પગે લાગ્યા, સુંદરજીભાઈ ભાઈરાતમાં આ બધા ભાઈ રામદાસ સ્વામી હતા, બધાને પગે લાગ્યા, સુખાનંદ સ્વામી તે બધાને પગે લાગ્યા, એટલે ક્રિયા પરથી ખ્યાલ તો આવી જાય ને, મુક્તાનંદ સ્વામીના યોગમાં છે, એના સંગમાં છે. એટલા માટે જેનો સંગ કરીએ એ સંગ કઈ રીતે ખબર પડે આપણા હૃદયમાં કે એના જોડે રહેતા હોઈએ ને, એ તો કે બરાબર છે, પરંતુ આજુબાજુવાળા હોય ને એ પણ એમ કે આ સાધુએ બરાબરનો સંગ કર્યો છે, બરાબરનો સંગ કર્યો છે. તો આપણે જેનમાં વિચારવું, આપણે જેના જોગમાં છીએ, આપણે જેના જોગમાં છીએ, મોટા સાધુના જોગમાં, એના યતકિંચિત ગુણ તો આપણે લાવીએ. બધાય ન આવે મહાપુરુષ જેટલા, કારણ કે મહાપુરુષ તત્વ જ આખું અલગ છે, એના જેટલા સમર્થ આપણે નથી તપ કરવા માટે, જપ કરવા માટે કે ભક્તિ, એને અમે તો કંઈ તોલે ભગવાનની સ્પર્ધામાં, મોટા સાધુની સ્પર્ધામાં ક્યારેય, એના જેવી સ્થિતિ એ કરે ક્યારે, એ કૃપા કરે તો ત્યારે, અને એ આપણો બળ્યો જીવ હોય, આપણી શ્રદ્ધા જોવે તો પછી એ કૃપા છેલ્લે કરે. એટલે સંગ જ્યારે કરીએ ત્યારે આપણે એવો સંગ કરો આધ્યાત્મિકતાના પોષણના અર્થે, પરંતુ આપણો કોઈ દૈહિક સ્વાર્થ હોય, આપણું ધાર્યું કાર્ય સરી જતું હોય, એના અર્થે ક્યારેય સંગ ન કરો, ક્યારેય ના કરો, ક્યારેય ના કરો. આ સુંદરજીભાઈએ, હિરજીભાઈએ, ગંગારામ મલજીએ, આ બધાએ સંગ કર્યો છે ને, એ આધ્યાત્મિકતાના માટે કર્યો હતો, આધ્યાત્મિકતાના માટે કર્યો હતો. એટલે સ્વામી બોલ્યા, આવો ભુજવાસીઓ, તમે તો મારા મુક્તાનંદના જોગમાં હતા, તમે કઈ જેવા તેવા નહીં હો. ત્યાં ભાઈ રામદાસ સ્વામી એના બધા સુખાનંદ સ્વામી કે સાચી વાત છે ગુરુદેવો, મુક્તાનંદ જોગમાં કે જેવા તેવા ના હોય, ના હોય. ગુરુદેવ કે આવો ભુજવાસીઓ, તમારા ઘણા દિવસથી મને ઈચ્છા હતી કે મારા મુક્તાનંદ આવે, મારા મુક્તાનંદ આવે, અને એની સાથે કોઈક તો આવશે, કોઈક તો આવશે. તમે ઘણા દિવસથી દર્શનના પ્યાસી હતા, તમે આવો. તમે ઘણા થાકેલા હશો, કારણ કે ઘણા દિવસથી તમે ત્યાંથી નીકળેલા, અને લો જવા માટે ભુજથી ઘણા દી આવતા થયા હશે, રહો ઠરીને તો થાક જશે, એટલા માટે તમે અહીં રહ્યો હવે ઠરીને. શું કીધું ગુરુદેવે, હવે કઈ જવાની ઉતાવળ ના કરતા, હવે અહીં થોડાક દિવસ રહ્યો. એમ ત્યારે સુંદરજીભાઈ કે ગુરુદેવ, અમારા જે અંતરમાં આશ હતી એ જ આપે જણાવી દીધી, અમારે તો અહીં જ હવે રહેવું છે, અમને અહીં જ દર્શન કરવાની, કથા વાર્તા સાંભળવાની. હવે તો એમ જ થાય છે કે તમને છોડીને ક્યાંય જવું નથી, એમ કહીને રાખ્યા પાસે ભુજે રહેના સૌ જતા. જે ભુજના જેટલો સંગ હતો ને, ભુજનો જે સંગ હતો ને, એ બધા ક્યાં રહ્યા, લોજના આશ્રમમાં રહ્યા, આશ્રમમાં રહ્યા. એમ ભુજના ભુજના જે વાસીઓ હતા એ લોજના આશ્રમમાં આઠ આઠ દિવસ સુધી ત્યાં ગુરુદેવના સાનિધ્યમાં રહ્યા.
અને ગુરુદેવના સાનિધ્યમાં રહ્યા અને ગુરુદેવને થયું આ બધાય મારા મુમુક્ષુ એ મારા શરણે આવ્યા છે તો મારે તો એને કથા વાર્તા કરવી પડે. મુક્તાનંદે તો કથા વાર્તા કરી હશે કે બાકી તો નહીં રાખ્યું હોય, પરંતુ મારે તો જે કાંઈ હજી ભાતું બાકી હોય ને આ ભુજના વાસીઓને આપવું પડશે. પછી કથા કરી એકતાર કથા કરીને રામાનંદ સ્વામી પછી હરિભક્તો ને આ બધા ભુજના વાસીઓ બધા અહીંયા રહેતા આખો દિવસ સંતોના સંગમ, કોઈ ભાઈરામદાસ સ્વામી જોડે બેહે, કોઈ સુખાનંદ સ્વામી જોડે બેહે, કોઈ મુક્તાનંદ સ્વામી જોડે બેહે, કોઈ દેવાનંદ સ્વામી જોડે કોઈ બેહે, આવી રીતે કોઈ ગુરુદેવ પાસે બેહે, એટલે બધે આખો દિવસ બ્રહ્મભીનું વાતાવરણ ત્યાં આશ્રમમાં રહેતું. અને સાંજ પડે ને અને નિત્ય હતો જ ક્રમ ગુરુદેવ રામાનંદ સ્વામીના, સાંજે નિત્ય કથા થતી જ, રાત્રે બધાય પછી આખું ગામ ભેગું થાય અને ભુજનો સંઘ હોય અને ગુરુદેવ કથા કરે. અને ગુરુદેવ જ્યારે કથા કરે ને ત્યારે એટલા બધા બધાય પ્રેમથી કથા સાંભળતા ને, અને એને એમ થતું કે આવી કથા અમે ક્યારેય સાંભળી નથી. હું રાજાની જોડે આટલું બધું રહ્યો, રાજાના કાર્ય આટલા બધા કર્યા, ઘણા બધા સાધુ જોયા, ફકીર જોયા, પરંતુ ગુરુદેવના મુખમાંથી જે આજે કથા નીકળે છે ને એવી કથા તો અમે ક્યાંય સાંભળી નથી. આવું બધા વિચારવા લાગ્યા, બધા વિચારવા લાગ્યા. હિરજીભાઈ, ગંગારામ, મલ ઠક્કર, વલ્લભ લાદી બધા વિચારવા લાગ્યા કે આવી કથા તો અમે ક્યાંય સાંભળી નથી. ઓહો, આ લોજના ગામવાસીઓ કેટલા ભાગ્યશાળી છે કે રોજ ઉઠીને એમને આવા મહાપુરુષના દર્શન થાય છે, રોજ રાત્રે એમને મહાપુરુષની કથા સાંભળવા મળે છે. આ લોજના વાસીઓ તો ખાટી ગયા છે. અરે, અમને મુક્તાનંદ સ્વામી ન મળત ને તો આ ગુરુદેવ રામાનંદ સ્વામી અમને મળવાના ન હોત. જો અમને મુક્તાનંદ સ્વામી ન મળત ને તો ગુરુદેવ રામાનંદ સ્વામીની કથા સાંભળવા ન મળત. આખી જિંદગી રાજનું કાર્ય કર્યું, આખી જિંદગી સંસારનું કાર્ય કર્યું, પરિવારના કાર્ય બધાના જ કાર્ય કર્યા, પરંતુ આ જીવનું કાર્ય જે બાકી હતું ને એ તો મારા મુક્તાનંદે રામાનંદ સ્વામીની જોગ કરાવ્યો ને ત્યારે થયું. હૃદયથી બધા જ ભક્તો મુક્તાનંદ સ્વામીને ખૂબ હૃદયથી દિલગીર થઈને બહુ અહોભાવ થઈને આભાર વ્યક્ત કરતા હતા. મુક્તાનંદ સ્વામી છે ને એટલે અમને રામાનંદ સ્વામી મળ્યા. મુક્તાનંદ સ્વામી ના હોત ને તો ગુરુદેવ રામાનંદ સ્વામીને અમે ઓળખવામાં ભૂલા પડ્યા હોત, આવા મહાપુરુષના જોગમાં રહેવામાં અમને મળ્યું ના હોત. કથા વાર્તા સાંભળીને આ લોકોનું આખું જીવન જ ચેન્જ થતું જતું હતું. અને કથા વાર્તા સિવાય કઈ જીવન ચેન્જ થાય નહીં, ક્યારેય ના થાય. અંત્યના 24માં મહારાજ કે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય એનું શું કારણ છે? મહારાજ કે એ તો ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ. જેને કથા વાર્તામાં જેટલી પ્રીતિ હોય ને એને એટલો જગતનો અભાવ થાય. સાચી વાત છે, ખોટી વાત તો છે નહીં. તમે નિત્ય બંને મુક્ત રાજો સવાર સંગ કથા સાંભળો છો તો કેટલો હૃદયમાં આનંદમાં થાય. ઘરે જાઓ છો તો પાછો આવવાનું મન થઈ જાય છે ને, હે, ક્યારે જઈએ મંદિરે, ક્યારે આરતી થાય, ક્યારે કથા થાય, ક્યારે ઉત્થપ્પાના દર્શન થાય કે નહીં, એ ક્યાંથી થયું? બધું કથા વાર્તાથી થયું. એમ કથા વાર્તા ન હોત તો આજે ઘણા બધા જગતમાં જીવ ફરે છે, આપણે એની વાત તો કરવી નથી. લૌકિકની અત્યારે જગતમાં ઘણા બધા ફરે છે ને, એમ કથા વાર્તા પણ અત્યારે તો ઓનલાઈનના માધ્યમથી ઘણી બધી કથાઓ આવે છે, છતાં પણ જીવને સમય મળે છે? નથી મળતો. એનું કારણ જગતમાં એટલો રચ્યો પચ્યો રહે છે, જગતમાં એટલી એની વૃત્તિ પરોવાઈ ગઈ છે, એટલું જગતમાં એને હેત થઈ ગયું છે. એ એને મુબારક, એનું પ્રારબ્ધ
એને કોઈ એવા સાધુનો જોગ ન, એટલે જીવનો વાક ના હોય, એને એવા સાધુ ના મળ્યા હોય, એનું પ્રારબ્ધ ના હોય, ઘણું બધું હોય, ઘણા બધા એન્ટીનો કામ કરતા હોય ને, મુમુક્ષુને ભૂલ હોય, એમાં ઘણા બધા કારણો હોય, ઘણા બધા કારણો હોય, સાધુનો જોગ ના હોય. પરંતુ જેને સાધુનો જોગ થઈ ગયો હોય, સાધુને માનતો હોય, સાધુ એને ઘેર પધરામણી કરી હોય, સાધુ એને કોન્ટેક્ટમાં રાખતા હોય, સાધુ એને પૂછીને ભાઈ કથા વાર્તા સાંભળો છો? હા સ્વામી સાંભળું છું. ક્યારે? જ્યારે ફ્રી પડું ત્યારે. ક્યારે ફ્રી પડો? આમ તો વીકમાં તો વન ટાઈમ ફ્રી પડું છું, એ 10-15 મિનિટ પડું. સાંભળો છો? હા, ટીવી ઉપર આવતી છે ને, થોડુંક સાંભળી લઉં છું. લ્યો બસ આવું હરિભગત થઈને આવું હોય પાછું. હજી તો કુસંગમાં તો આપણે ગયા જ નથી, કુસંગની વાત જ ના થાય, એ તો તમારે ફૂર વાયરસથી જ ભરેલું હોય. એટલે હરિભક્ત થઈને કંઠી ધારણ કરેલી હોય, સંતોના સમાગમમાં પણ પડ્યો હોય, આવતો હોય મંદિરે, પરંતુ પોતાને જે મળેલા સાધુ હોય ને, મોટા સાધુ, એની કથા વાર્તાનો સમય પણ એ કાઢી ન શકે. આજે કેટલા એવા કે કથા વાર્તા માટે સમય કાઢતા હોય, કેટલા, અને જેના જેનો કથા વાર્તાનો જોજે, એને બહુ હૃદયમાં થાય, બહુ થાય દુઃખ, બહુ થાય, બહુ થાય. આજે આપણા લોયાધામ મંદિરથી સવારે હરિલામૃતની કથા નીલકંઠ સ્વામી કરે છે, પૂજ્ય સુર સ્વામી હાંજે કેટલી સરસ વિવેક ચિંતામણીની કથા કરે છે, પૂજ્ય નિષ્કામ સ્વામી સાગરની કથા કરે છે, વડદા ગુરુકુલથી દર્શન સ્વામી સરસ કથા કરે છે, નાવલીથી પ્રીતમ સ્વામી કરે છે, લોયાથી શ્રીજી સ્વામી કરે છે, ભજન સ્વામી કરે છે નાવલીથી, કરે છે કે નહીં કરતા? તો આ બધાની જ કથા યુટ્યુબમાં કહેતા, અત્યારે તો ઓનલાઈનનો જમાનો થઈ ગયો, એટલે કોઈને તો જવાની જરૂર જ નથી. તો ઘેર બેઠા જો કથા વાર્તા સાંભળવા મળતી હોય, છતાં પણ આ જીવ કથા વાર્તા ન સાંભળી શકે, પછી રૂઢાગુણ આવે. એટલે મારે ને તમારે બધા અભ્યાસ કરવાની જરૂર છે, મારે ને તમારે. આજે એવું નથી કે હું બોલું છું એટલે હું એમ કરતો જોઉં, એ વાત ખોટી. જે વાત છે હકીકત છે, નિખાલસપણે કહી દેવું એ સારું. આજે મારી ભૂલ હોય તો મારે પણ એ કથા સાંભળવી પડે, પછી મને રુચિ હોય અને એ જ ઓડિયો ટ્રેક મેળવી દો ને, એ જ ફૂલ વોઇસ કરી દઉં, અને બીજાની મને કથા ના ગમતી હોય આપણા મંડળની, એટલે વોઇસ ઝીરો કરી દઉં અને બંધ કરી દઉં, એ બધુંય સારું નથી, નથી સારું. બધું જ આપણું જ છે, આપણા આપણી જ કથા છે, તો આપણી જ કથા સાંભળીએ અને એ જ કથા સાંભળીને આપણા જીવનમાં ઉતારીએ. જે આપણા અંગમાં સેટ થતું હોય એ આપણા અંગમાં ધારણ કરી રાખીએ, કારણ કે કથામાં તો બધી પ્રકારની વાતો આવતી હોય, તો આપણા અંગમાં જે ફીટે. તો શું આજે કલાક સાંજે કથા થતી હોય વિવેક ચિંતામણીની કે સાગરની કે ઘનશ્યામ રમતની, કોઈ પણ કથા થતી હોય બરાબર, તો એમાંથી શું એક પણ વાત આપણા હૃદયને ટચ નહીં થતી હોય? થતી જોઈએ ને, એક તો થાય જ ને, પોતાના ચોખ્ઠામાં ફીટ પડે એવી એક તો થતી જશે ને, થતી જ હોય ને. તો જ્યારે જેવી રીતે સમયને સાનુકૂળતા પડતી હોય ત્યારે, અત્યારે ઓનલાઈનનો જમાનો છે તો ચાલુ કરી દેવો, સાંભળવાનો અભ્યાસ ધીરે ધીરે કરતો રહેવો, તો ધીરે ધીરે એક દિવસ સરોવર ભરાઈ જાય કથા વાર્તાથી. અને મહારાજને પણ કથા વાર્તાનું અંગ હતું પાછું, ગુરુદેવ રામાનુજ સ્વામીને કથા વાર્તાનું અંગ હતું, એમ મહારાજને કથા વાર્તાનું અંગ હતું. મહારાજ કે મધ્યના 49માં અમારે તો કથા વાર્તા, અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન, એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી, ને તમારે પણ સર્વેની એવી રીતે કરવું. હા, કથા વાર્તામાં ભેદ હોય થોડો, કોઈકની કથા એકદમ રોમાંચક હોય, એકદમ સરસ કે આપણે જાગતા જ રહીએ, એટલે કથા વાર્તા જ્યાં સુધી ન સાંભળીએ ને ત્યાં સુધી સુખ ન થાય. કારણ કે કથામાં તો મહારાજની વાતો જ આવવાની છે, મહારાજને કઈ રીતે ભજવા, મોટા સાધુને કઈ રીતે રાજી કરવા, એ જ આવવાનું છે. એટલે કથા વાર્તામાં જ સુખ છે, બીજે ક્યાંય સુખ નથી. એટલા માટે ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે, સતામ પ્રસંગાન મમ
वीर्य संविदो भवन्ति हृत कर्ण रसायना कथाः। अर्थात संतोना प्रसंग थी मारा पराक्रमो जणावनारी अने हृदय तथा कारणे रसायन रूप मारी कथाओ थाय छे। अने जे आ कथानु सेवन करे छे ने श्रद्धा रतिरे भक्तिर अनुक्रमिष्यति। अने जे श्रद्धापूर्वक माता जे श्रद्धापूर्वक कथा सांभळे छे ने एने तत्काल अविद्यानी निवृत्ति थाय छे अने भगवान ने भजवानो जे मार्ग छे ने ए खुल्लो थाय छे। अने कथा वार्ता सांभळवाथी श्रद्धा प्रीति ने भक्ति प्रगटे छे। आवुं कीधुं कपिल देव भगवान कपिले एवुं कीधुं के कथा वार्ता सांभळवाथी श्रद्धा प्रीति अने भक्ति प्रगट थाय छे। એટલું ન યત્ર વૈકુંઠ કથા સુધા પગા સુરેશ લોકોપી ન વૈસ સેવ્યતામ। ત્યાં સુધી કીધું કે ભગવાનની જ્યાં કથા રૂપી અમૃતની નદી ન વહેતી હોય ને તે સ્થળ જો બ્રહ્મલોક હોય ને તો પણ ન સેવો, જ્યાં આપણને સારી વાત ના મળતી હોય ને, ત્યાંથી નીકળી જવું। જ્યાં મોટા સાધુમાં પ્રીતિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય, એનામાં શ્રદ્ધા પ્રગટ થાય, એનામાં વિશ્વાસ વધતો જાય, એના ચરિત્રો સાંભળવા મળે ને ત્યાં આપણે મનને ગુચ્યું મેલું અને ત્યાં મનને સ્થિર કરી દેવું માટે કથા વાર્તામાં છે ને અંગ રાખવું। જેટલું કથા વાર્તાને અંગ રાખીશું ને, હા એવું નહીં જેની કથા આપણને ગમતી હોય એ કથા સાંભળવી, અને એ કથા જેટલી સાંભળીશું ને એટલું આપણને હૃદયમાં સુખ થશે, એટલું સુખ થશે। અને કથા છે ને ભક્ત ચિંતામણા નિષ્કળો છે ત્યાં સુધી કે ધન્ય ધન્ય ધર્મ સૂતની પવિત્ર કથા કીર્તિ દુઃખ હરણી સુખ કરણી થાય સુણતા સદીમતી। કથા વાર્તાનો જેટલો જોગ હોય ને એટલું સુખ થાય અને દુઃખ કપાતા જાય અને કથાથી સદમતી જાગે, તુલસીદાસજી મહારાજ રામાયણમાં ત્યાં સુધી કે સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ હોય। સુત પુત્ર તો મળી જવાનો છે, દારા અરુ લક્ષ્મી પાપી કો ભી બધાને આ બધું જોઈ આ તમને ખબર પડી ગઈ, દારામાં ખબર પડી ગઈ, અરુમાં ખબર પડી ગઈ, લક્ષ્મી બધાને ખબર પડી ગઈ, બરાબર। એટલે આ બધું જ પાપીને હોય ને પુણ્યશાળીને હોય, એવું નહીં કે પુણ્યશાળીને હોય, પાપીને પત્ની હોય, પાપીને લક્ષ્મી હોય, પાપીને તમારા પુત્ર હોય, પાપીને તમારે બધું જ હોય, એવું નહીં પુણ્યશાળીવાળા ના હોય, બધાને હોય કે ના હોય, બધાને હોય, પાપીને હોય બધું જ હોય। જોજો ને અમુક તો પુણ્યશાળી એટલા બધા હોય, એટલા બધા ધર્મવાળા હોય ને એટલા ભક્તિવાન હોય ને તો એના પાસે ધન જ ના હોય, જોજો લક્ષ્મી જ ના હોય। અને અમુક તો એટલા બધા પાપ કરતો, પાપ એટલે કે દુખ્યાને એના પાસે ધન હોય તો ધન આપતો ના હોય અને સેવા કરે તો સેવા કરતો ના હોય, છતાં પણ એ બધું જ આપતો હોય, પણ તેની પાસે બધું જ હોય તોય સુખી ના હોય। અને જેની પાસે બધું જ હોય, ધર્મ હોય, ભક્તિ હોય, તેને લક્ષ્મીની ચિંતા હોય, પાપીને લક્ષ્મીની ચિંતા ના હોય અને પુણ્યશાળી લક્ષ્મીની ચિંતા હોય કે લક્ષ્મી આવતી નથી, લક્ષ્મી નથી આવતી। એટલે પાપી અને પુણ્યને પુણ્યશાળી બધું જ આ બધું હોય છે, સુત દારા અરુ લક્ષ્મી બધું જ હોય, પરંતુ શું દુર્લભ છે સાધુનો સમાગમ અને ભગવાનની કથા વાર્તા। હવે ભગવાનની કથા વાર્તા કેટલા પાસે હોય આજે આ દુનિયામાં અબજોપતિ ખરબોપતિ ટ્રિલિયનપતિ હોય, એ ટ્રિલિયનર થઈ ગયો, બરાબર મિલિનિયર થઈ ગયો કે અબજોપતિ થઈ ગયો, કરોડોપતિ થઈ ગયો, ધનની રીતે તો તમારે તો ઇન્દ્ર જેવો થઈ ગયો, ચાલો ને કે જે ધારે તો આખું આખી આખી દુનિયા ખરીદી લે, ચાલો એનામાં તાકાત છે કે આખી આખું બ્રહ્માંડ ખરીદી, એટલી સંપત્તિ નહીં હોય આખું બ્રહ્માંડ માટે તો, પણ ચાલો આખી દુનિયા ખરીદી લે એટલી સંપત્તિ કોકની પાસે હશે, પરંતુ સંત સમાગમ ન હોય અને ભગવાનની કથા વાર્તા ના હોય
તો એને તો ખાલી આ જન્મમાં જેટલું ભગવાને ભોગવવાનું આપ્યું છે એટલું જ ધન ભોગવવાનો છે કે વધારે ભોગવવાનો છે? એ જેટલી રોટલી ખાવાનું છે, જેટલો દાળ ભાત ખાવાનું છે, જેટલું શાક ખાવાનું છે, જેટલા એ સમોસા ખાવાનું છે, જેટલા એ પીઝા ખાવાનું છે, જેટલા એ કોક પીવાનો છે, એટલું જ કરવાનું છે? એથી બહાર તો જવાનો જ નહીં. એ વધી વધીને શું કરશે? હોનાની કાર રાખશે, હોનાના નળ બાથરૂમમાં મેલશે, હોનાનું સિંક મેલશે, હોનાનું ટોયલેટ મેલશે, હોનાનું બાથ મેલશે, શર્ટ હશે તો હોનાના બટન ટાકશે, શૂઝ હશે તો હોનાના પહેરશે, પ્લેટિનિયમના કરશે. વધુ તો કાંઈ નહીં થાય, ભગવાન જેવો તો નહીં થઈ શકે ને, ઇન્દ્ર જેવો તો નહીં. ચાલો ભગવાનની વાત તો દૂર રહે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાત તો આખી દૂર રહી, પણ એક સામાન્ય દેવ જેવો તો નહીં થઈ શકે ને, નહીં થઈ શકે. એક ઋષિ મુનિ જેવો તો નહીં થઈ શકે ને, જે હિમાલયની ગફોલમાં ભજન કરતો છે એને જેટલું આત્મસુખ આવતું હશે પરબ્રહ્મને ભજવાનું, એવું સુખ તેના હૃદયમાં નહીં હોય, નહીં હોય, નહીં હોય. આ વાત કરવી સહેલી છે, વાત સાંભળવી સહેલી છે, પરંતુ તે અનુભવમાંથી પસાર થવું ને એ અતિશય કપરું છે, કપરું છે. એટલું જ નહીં, બધાને, આપણે બધા જ, આપણે બધાએ, એ તો મેં ધનની વાત કરી, એ તો મેં ધનની વાત કરી. આજે હું ત્યાગી હોઉં, આપ ભક્ત હો, તો ત્યાગી ગ્રહી તો એક તો છે, પરંતુ જ્યારે ભગવાનના માર્ગમાં હોય ત્યારે તો જેનામ જે ગુણ હોય, જ્યારે જેનામ જે જેટલી ભક્તિ હોય, જે જેટલું શ્રેષ્ઠ હોય, તો સ્વીકારવાનું તો રહ્યું જ, સ્વીકારવાનું તો રહ્યું જ. તો એના હૃદયમાં જો ભગવાનના ભક્ત હોય છતાં પણ એને જો સાધુનો સમાગમ ન હોય અને કથા વાર્તા ન હોય તો પણ એ ભૂલો પડ્યો, ભૂલો પડ્યો ને ભૂલો પડ્યો. અને આપણને તો બે વસ્તુ છે, કથા વાર્તા એ છે અને સાધુ સમાગમ છે. તો આપણને મોટા સાધુનો સમાગમ પણ છે, કથા વાર્તા પણ છે, આ બંને છે. તો આ બંને છે, તો આ બંને આપણા જીવનમાં ધીરે ધીરે ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ, કરીએ છીએ. એટલું વિચારવું કે જે દિવસથી સત્સંગમાં આવ્યો હતો તે દિવસથી આ સુધીમાં મને મોટા સાધુમાં હેત પ્રીતિ, એની આગળ નિષ્કપટ થવું, એને આગળ નિખાલસ રહેવું, ભૂલકું થઈને રહેવું, એ કે એમ કરી દેવું, મહિમા એ કે એવી રીતે રાખતા શીખો, શું આપણા જીવનમાં એવું કરીએ છીએ? કથા વાર્તાથી, કથા વાર્તાથી કરીએ છીએ? જો નથી કરતા તો એ ગમે એટલા આપણે ભક્ત થયા હોઈએ, ગમે એટલા ત્યાગી થયા હોઈએ, એ તો પછી ખડ જેવું, ખડ જેવું ને ખડ જેવું છે, ખડ જેવું છે. એટલે કથા વાર્તાથી ઘણી બધી આપણને પ્રાપ્તિ થતી હોય છે, પરીક્ષિતનો મોક્ષ માટે. કથા વાર્તાથી થયો, પરીક્ષિત રાજા હતા, આટલો મોટો રાજા, તો પણ એને 7 દિવસમાં કલ્યાણ કરવાનું હતું, તો કઈ રીતે થયું? કથાથી જ કલ્યાણ છે ને, હે? રાજે એમ કહી દીધું કે હે સુખદેવજી મહારાજ, આ તમને બધું આખું ધન આપી દીધું, આખું રાજ્ય આપી દીધું, મારું કલ્યાણ કરી દો. તો સુખદેવજી મહારાજ એમ કે ભાઈ રાવા દે, તું કે ત્યાંથી બમણું હું તને આપું, એવું કે સુખદેવજી મહારાજ કેત કે ના કેત? હે પરીક્ષિત રાજ્ય એમ કે હે સુખદેવજી મહારાજ, આ આખું રાજ્ય તમને આપું. તો સુખદેવજી મહારાજ એમ કે રાજા સાહેબ મારી વાત સાંભળો, તમે મને ખાલી એટલું રાજ્ય, હું તમને એનથી મોટું આપું, જોઈશ તમારે? પણ એવું નહીં, પણ જો એક રાજા જેવાની એટલું ખ્યાલ હોય કે કથા વાર્તાથી મોક્ષ થતો હોય, અને કથા વાર્તા મારે સાંભળવી પડશે, અને પૃથ્વી રાજાએ કથા સાંભળવા 10,000 કાન માંગ્યા હોય, અને ધંધુકારીનો એમાંથી મોક્ષ હતો, ભાગવતમાં આવે છે ને, ધંધુકારીનો મોક્ષ એમાંથી થયો હતો? ધંધુકારીનો મોક્ષ ક્યાંથી થયો? કથા વાર્તાથી જ થયો હતો ને, કથા વાર્તાથી જ થયો હતો. એટલે કથા વાર્તામાં જેટલું આપણને હેત હશે અને જેટલી પ્રીતિ હશે ને, એટલા દિવસે ને દિવસે આપણે ભગવાનના માર્ગે અને સાધુને રાજી કરવાના માર્ગે ચાલતા જઈશું. આપણને જે અંગ ભક્તિનો અંગ હોય તો ભક્તિની વાતને પુષ્ટ કરીએ, આપણને નિખાલસનો અંગ હોય તો નિખાલસને લગતી આપણે વાત એક્સેપ્ટ કરીએ. કોઈ પણ વાત હોય એ આપણા જીવને ટચ થતી હોય, થતી હોય ને થતી હોય, એ ધીરે ધીરે આદર કરો. એમાં રામાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા ને, ત્યાં સુંદરજીભાઈને, હિરજીભાઈને પોતાના હૃદયમાં બધો ખ્યાલ આવી જતો હતો, ખ્યાલ આવી જતો હતો.
કે આવું જીવન તો અમે કર્યું જ નથી હજી. જે ગુરુદેવ વાત કરી રહ્યા છે એ પ્રમાણે અમારું જીવન તો થયું જ નથી, થયું જ નથી, થયું જ નથી. અને ગુરુદેવની આ કથા સાંભળીને ગંગારામ મલજી બધા ચોધાર આંસુએ રડી પડતા, લાધીબાઈ પણ ચોધાર આંસુએ રડી પડતા, રડી પડતા. કેમ કે મહાપુરુષની કથા કેવી હોય, એમાં ગુરુદેવ રામાનસિંહ કથા કરતા તો શું, મુક્તાનસિંહ કથા કરતા તોય રડી પડતા, એમાં તો ગુરુદેવ કથા કરતા શું થાય. કેમ કે જે જેવો વક્તા જે જેટલો બળ્યો એ પ્રમાણે થતું હોય ને. આજે પૂજ્યપાદ ગુરુજી કથા કરતા હોય તો ધડાધડ ઇન્દ્રિયો અંતકરણના દોષ ડિલીટ થતા જાય, ધીરે ધીરે આમ જોશ આવતું જાય ને. પૂજ્યપાદ ગુરુજીની કથા જોજો, તમને જમવા લાવી દે, તમે મોક્ષનો માર્ગ એકદમ હળવો કરી નાખે, એકદમ એકદમ હળવો કરી નાખે. મહાપુરુષમાં એ તાકાત હોય છે, ભગવાનમાં એ તાકાત હોય છે કે ભગવાનને જ્યારે મોટા સાધુ જ્યારે કથા કરતા હોય ને એ મોક્ષના માર્ગને એકદમ શોર્ટકટ કરી દે. કેવું કરી દે? એકદમ શોર્ટકટ કરી દે. કેમ કે એમને આવડતું હોય શાસ્ત્રમાંથી કાઢતા, સાર કાઢતા, બધું જ અનુભવના આધારે જોઈ. અને એમને ખબર જ છે કે આપણી કેપેસિટી કેટલી છે, આપણી કેપેસિટી કેટલી છે એને જ ખ્યાલ હોય, બીજા કોઈને ખ્યાલ હોય? ખ્યાલ ના હોય, ખ્યાલ હોય. એટલે એમાં બે પ્રકારનું હોય પાછું. જો મુમુક્ષુ એકદમ શ્રદ્ધાયુક્ત અને વિશ્વાસયુક્ત કરતો રહે તો મોટા પુરુષને ભગવાન એનું બધું કાપે. પરંતુ એમ વિચાર કે હું યાર આ કથા વાર્તા એકને ભગવાન 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 ખબર નહીં પડતી. એકને ચરિત્ર 10 વખત હોય, એકને ચરિત્ર 10 વખત સાંભળીશ ને તો કાંઈક થશે. બ્રહ્મરૂપ શબ્દ સંભળાય ને આખી જ બ્રહ્મરૂપ બ્રહ્મરૂપ બોલ્યા કરીશ ને બહુ થઈ ગયું. એટલે મોટા સાધુની કથા અને ભગવાનની કથામાં કંઈક એવું હોય છે કે આપણા હૃદયને ઠારતું હોય છે, ઠારતું હોય છે. એટલે ગુરુદેવ રામનસિંહ કથા કરતા હતા ને આ તે બધાના હૃદય ઠરતા જતા હતા. જે કેટલા દિવસથી હૃદય સળગતા હતા આધિ વ્યાધિ ઉપાધિમાં, પરંતુ રામાનંદ સ્વામીનો સંગ કર્યો ને રામાનંદ સ્વામીની કથા સાંભળીને તા બધાના હૃદય ઠરતા જતા હતા, ઠરતા જતા હતા. અને કથા સાંભળતા જાય અને સંસારની વાસનાઓ તૂટતી જાય. અને કથા સાંભળી એટલા બધા પ્રભુના પ્રેમી થયા, ગુરુદેવના પ્રેમી થયા, મુક્તાનંદ સ્વામીના પ્રેમી થયા ને. અને નક્કી કરી લીધું કે હવે તો ન છોડીએ રામાનંદને, ન છોડીએ હવે મુક્તાનંદને, ન છોડીએ હવે તો ગુરુદેવ એક અમારા રામાનંદ સ્વામીએ, એમ ભુજવાસીઓ બધાએ નક્કી કરી લીધું. હવે તો જેમ રામાનંદ સ્વામી કહે ને, જેમ મુક્તાનંદ સ્વામી કહે ને, એમ અમારે કરી લેવું છે, કરી લેવું છે. ગુરુદેવની કથા સાંભળીને નથી એને ઘર સાંભળતું, નથી પત્ની સાંભળતી, નથી સુત સાંભળતા, નથી એટલે કંઈ સંસાર એક પણ એને યાદ આવતો નથી. સુંદરજીભાઈને કાંઈ યાદ આવતું નથી, હીરજીભાઈને કાંઈ યાદ આવતું, ઠક્કરવલ્લભને કાંઈ યાદ આવતું નથી કે ન્યા હું થતું હશે, ન્યા પરિવારો રાહ જોતા હશે, રાજા સાહેબ રાહ જોતા હશે, કર્મચારી રાહ જોતા હશે, કાંઈ ચિંતન બધું જ ભૂલી ગયા. કોણ? સુંદરજીભાઈ, ભુજવાસીઓ બધું જ ભૂલી ગયા, બધું ભૂલી ગયા. એટલો કથા વાર્તાનો એમને પાવર ચડી ગયો હતો. એક જ તાન હતું, હવે તો ગુરુદેવને રાજી કરી લેવા અને ભગવાનને રાજી કરી લેવા, એક જ તાન ચડી ગયું આ બધાને, આ બધાને. અને એ જ કથા સાચી ને, એ જ કથા સાચી જેને ભગવાનના માર્ગે એ મુમુક્ષુ ચાલી શકે. એ જ કથા સાચી કે એ કથામાંથી મુમુક્ષુ ભગવાનને માર્ગે ચાલી શકીએ એવી વાત પ્રતિપાદન થતી હોય. મુમુક્ષુને ભગવાનને માર્ગે એને જોર દિવસે દિવસે વધતું જતું હોય. એને ભગવાન સિવાય અને મોટા સિવાય કાંઈ દેખાય નહીં, સાધુ સિવાય ભક્ત સિવાય એને કાંઈ દેખાય નહીં, દેખાય નહીં. એટલે 8 દિવસ સુધી ગુરુદેવ રામાનંદ સ્વામી કથા વાર્તા કરીને પછી તો રામાનંદ સ્વામી થયું આ તો આ બધા અહીંયા રહેશે ને તો પછી ભુજના રાજા મને અહીં કહેવા આવશે. હું ચિંતા થઈ ગુરુદેવને, જો આને હું અહીં રાખીશ ને, આ તો હજી કંઈ છોડીને કંઈ બધું આવ્યા નથી, છોડીને બધું સમર્પિત થયા આવી ગયા હોય તો કંઈ વાત આખી અલગ છે કે ઘરું બધું છોડી દીધું હોય અને પછી અહીંયા આવી જાય સમર્પિત તરીકે તો કંઈ પ્રોબ્લેમ નથી. પરંતુ હજી આ બધું અડધું છોડીને 2-3 દિવસ માટે આવ્યા હોય મુક્તાની સાથે દર્શન માટે, અને હું અહીંયા રાખીશ ને તો ભુજનો બીજો મોટો સંઘ અહીંયા આવશે, રાજાનો મોટો સંઘ આવશે ને ઉપદ્રવ બહુ મોટો થશે.
અને રાજા જયારે ઉપદ્રવ કરે ત્યારે તો જોવાનું જ ના હોય. મને તો ભુજના રાજા એવા નહોતા, એ રાજાની વાત આપણે લેવાની છે મહારાજ સાથે. એટલે રામાનંદ સ્વામીને એમ થયું કે આ બધા જો અહીંયા ઘણા દિવસથી અહીંયા આવ્યા છે અને જો હવે વધારે રહેશે ને તો આ લોકોને પરિવાર જે ચાલતો હશે, જે કામ ધંધા ચાલતા હશે, રાજાની નોકરીઓ ચાલતી હશે અને આ બધું, પછી એ લોકોને બહુ અઘરું પડી જશે. માટે એક દિવસ બધાને બોલાવીને કીધું, મુક્તાનસિંહ કીધું, પેલા ભુજના સંઘને બોલાવો જાઓ. સ્વામી કે હા ગુરુદેવ. એટલે ભુજનો જે સંઘ હતો ને એને સ્વામી બોલાવીને કે ચાલો ચાલો ગુરુદેવ રામાનંદ આપણને બધાને બોલાવે છે. એટલે બધા આવ્યા અને ગુરુદેવના દર્શન કરી, અને દર્શન કરી ગુરુદેવ રામાનંદ સ્વામી કે સુંદરજી ભાઈ સાંભળો, તમે ઘણા દિવસથી અહીંયા આવ્યા છો, તમે ઘણા દિવસથી અહીં તમે આવ્યા છો અને અમને પણ ખૂબ આનંદ થયો. તમે અહીં આવ્યા અને અમને પણ ખૂબ આનંદ થયો અને તમે આટલા બધા કથા વાર્તાના પ્યાસી હતા, તમારામાં ધર્મ જોઈને, ભક્તિ જોઈને અને નિષ્ઠા જોઈને, તમને પ્રભુમાં પ્રેમ કરતા જોઈ અમને ખૂબ આનંદ થયો છે, ખૂબ આનંદ થયો છે. માટે હવે તમારે ઘર પરિવાર છે, હવે તમે ઘેર જાઓ અને ઘરે જઈને ભગવાનના ગુણ ગાઓ અને ભગવાનના ગુણ બીજાને ગૌરાવો. તમે ભગવાન ભજો અને બીજાને ભગવાન ભુજમાં જઈને ભજાવો, ભજાવો. જ્યાં આવું ગુરુદેવ કહ્યું ને ત્યાં તો ટપો ટપ સુંદરજીભાઈની આંખમાંથી આંસુઓ નીચે, લાદીબાઈની આંખમાંથી આંસુઓ નીસરે. ત્યારે ભરી નેણ માહી પાણી બોલ્યા દાસ ગદ ગદ વાણી. ગુરુદેવ જ્યાં કીધું ને હવે તમે જાઓ અને ઘરે જઈને ભગવાનને ભજો અને ભગવાનને ભજાવો, જાઓ તમે. ત્યારે સુંદરજીભાઈ બે હાથ જોડીને કહે, ગુરુદેવ અમારાથી કઈ અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? આપ નારાજ થયા હો તો અમને જણાવો, આપ નારાજ થયા હો તો જણાવો. અમે બરાબર કથા વાર્તા ન સાંભળતા હોઈએ, તમારી સેવા બરાબર અમે કરતા ન હોઈએ, અમારાથી કઈ ભૂલ ચૂક થતી હોય તો ગુરુદેવ જણાવો. ભુજવાસીઓ બધા બે હાથ જોડીને કહેવા લાગ્યા, ગુરુદેવ કઈ ભૂલ હોય તો જણાવો, કઈ ભૂલ હોય તો જણાવો. પણ ગુરુદેવ કઈ ન બોલે. એટલે સુંદરજીભાઈ મુક્તાનંદ સ્વામી કે, મુક્તાનંદ સ્વામી આપ ગુરુદેવને કહો, ગુરુદેવ કેમ અમને એમ કહે છે કે ભુજમાં જતા રહ્યો, હરિગુણ ગાઓ ને હરિગુણ ગૌરાવો, આવું કેમ કહે છે? તમે કઈક ગુરુદેવને મનાવો, અમને શું કામ આજ્ઞા કરે છે ભુજ જવાની? ત્યારે મુક્તાનંદ સ્વામી કે, સુંદરજીભાઈ મેં તમને એક વાત કીધી હતી. હા સ્વામી, મને અત્યારે સ્મૃતિથી જણાવશો? મેં તમને કીધું તો ગુરુદેવ જે કહેતા હશે ને બરાબર કહેતા હશે. એકવાર ગુરુદેવની વાત તો સાચી જ છે ને, કે તમારે બધું ઘર પરિવાર ચાલતું હોય ત્યાં તમે હજુ બધું મેલીને આવતા રહ્યો છો, હજી કંઈ તમે સંપૂર્ણ કંઈ સમર્પિત ખાલી થઈ નથી આવ્યા. જ્યારે તમને ગુરુદેવ એમ આજ્ઞા કરે કે બધું છોડીને અહીં આવતા રહ્યો હવે ભગવાન ભજવા અમારી સાથે રહેવા, ત્યારની વાત આખી અલગ છે. પરંતુ અત્યારે તમે રાજા સાહેબની એટલી મોટી પરવાનગી લઈને નથી આવ્યા, કાર્યભાર ચાલતો હોય તો આવી રીતે ન ચાલે. એટલે ગુરુદેવ જે કહે છે ને સુંદરજીભાઈ એ વાત સાચી છે, ગુરુદેવની આજ્ઞામાં આપણે બધાય સુખી થશું, સુખી થશું. ત્યારે સુંદરજીભાઈ કે, વાત સાચી સ્વામી, પરંતુ ગુરુદેવને અમે એટલું જ કહીએ, હે ગુરુદેવ તમે જેમ રાખશો એમ અમે રહીશું અને તમે જેમ ભક્તિ કરાવશો એવી રીતે અમે ભક્તિ કરીશું. પરંતુ ગુરુદેવ અમારા થકી આપ ઉદાસ થયો તો જણાવો, અમે તમને ક્યારે ઉદાસ નહીં કરીએ. માટે હે દયાળુ અમારી ઉપર વિશ્વાસ રાખો, અમે તમને ક્યારે ઉદાસ નહીં કરીએ. ક્યારે કેટલા મુમુક્ષુ કહેવાય, મુક્તાનંદ સ્વામીના જોગમાં રહીને એનામાં સદબુદ્ધિ તો જો કેટલી બધી, કેટલી મોટી. નકર રાજાના દીવાને આટલી મોટી બુદ્ધિ આવે ફાટદારાના? ગુરુદેવ કંઈક ઉદાસ થયો તો જણાવો, અમે તમને ઉદાસ નહીં કરીએ, અમે તમને દુઃખી નહીં કરીએ, અમારી ઉપર વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. હવે આપણે બધા જ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં તો શું આપણે એવું હૃદયમાં માનીએ છીએ?
કારણ કે ભગવાનને મોટા કંઈક ને કંઈક વાતોથી નારાજ કે થતા હોય, કંઈક ને કંઈક થતા જ હોય, ના થતા હોય, થતા જ હોય, થતા હોય, આપણને ખ્યાલ ના હોય, ખ્યાલ ના હોય, પરંતુ ખ્યાલ પડે તરત બે હાથ જોડીને માફી માંગી લેવી, એ જેમ કેમ કરી લેવું. પરંતુ આ લોકો તો કંઈ ભૂલ કરી નહોતી કંઈ ભુજના સંઘે, એટલે ભુજનો સંઘ કહેવા લાગ્યા, ગુરુદેવ અમારે કાંઈ ભૂલ થઈ હોય તો આપ દયા કરીને અમને જણાવો, પરંતુ અમને અહીં તમે રાખો, તમે અમને અહીં રાખો. ત્યારે ગુરુદેવ જે પછી કહે છે ને એ વાતને આપણે આવતીકાલે દોહરાવીશું. એ કથા પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.